पाटण नगरपालिका द्वारा विविध विकासना कामों माटे करोड़ों रूपियानी ग्रांट फाळवामां आवती होय छे, परंतु पाटण शहेरमां लोकोना मनोरंजन अने हळवाशनी पळोमां विहार करवा माटे बनाववामां आवेला बाग बगीचाओनी हालत कफोड़ी जोवा मळी रही छे। ત્યારે પીટીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી છેલ્લા બે દિવસથી મહાત્મા ગાંધીના નામ સાથે સંકળાયેલા ગાંધીબાગમાં ગંદકીના સામ્રાજ્ય સહિત બાયોમેડિકલ વેસ્ટ અને દારૂની કોથળીઓ અને બોટલોની અરાજકતા સામે ન્યૂઝ પ્રસારિત કરવામાં આવ્યા હતા। ત્યારે ગાંધીજીના ત્રણ બંદરો બાબતે પાલિકાના પ્રમુખને પૂછતા તેઓએ દોષનો ટોપલો ચીફ ઓફિસર પર નાખી માથેથી ખભે કર્યું હતું અને પોતાની જવાબદારીમાંથી ભાગતા હોય તેવું જણાયું હતું। અમૃત યોજનામાંથી બાગ બગીચા માટે અમે લગભગ 1 કરોડ રૂપિયા ફાળવેલા છે, સરકારે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ છે, અને એમાં બે બગીચાઓ ટીપી 2માં બનવાના છે, જેમાં અઘરા દરવાજા બારેક બનવાનો છે અને બીજો ભેરવ મંદિરની પાછળની સાઈડે જે પાંજરાપોર છે, પાંજરાપોરની પાછળ છે, એ બે બગીચાની ટીએસ આવી ગઈ છે, ટૂંક સમયમાં રેડી થઈ આ બગીચો બનવાનું છે। આ ઉપરાંત કુપન સોસાયટીમાં પણ અમે એક બગીચો બનાવ્યો છે અને એવી જ રીતે તાલપર સોસાયટીની પાછળ પણ એક બગીચો નગીન ભાઈ બનાવેલો છે। જુદા બાગ બગીચા નગરપાલિકાની અમૃતમ યોજના અને અન્ય યોજનામાંથી બનાવવામાં આવી રહ્યા છે। એવી જ રીતે શહેરના જે બગીચા છે, ખાસ કરીને આનંદ શહેરોમાં ખૂબ જ પ્રજાજનો ત્યાં જતા હોય છે, ત્યાં પણ માટે પણ 25 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। આ ઉપરાંત અન્ય જે બગીચાઓ છે તેની હજી ટેન્ડરની પ્રક્રિયા મારી કામદારોની બાકી છે, કેમ કે અગાઉના ચીફ ઓફિસરથી એ કામ રોકેલું અને એના ઉપર રિવ્યૂમાં ઠરાવ લીધો, ઠરાવ રિવ્યૂમાં લેતા આરસીએમ કચેરીમાં ગયું હતું, આરસીએમ કચેરીએ હુકમ કરી દીધો છે, એ પ્રમાણે હવે એના હુકમને અનુસરી જે જે વસ્તુઓ ગણવાની હશે લઘુત્તમ વેતન ધારા મુજબની એ ગણી અને ટેન્ડર તૈયાર થઈ ગયું છે, ટેન્ડર પ્રક્રિયા કરી હવે મારી કામદારો મૂકીશું અને ત્યાં સુધી અમારા જે નગરપાલિકાના કર્મચારીઓ છે એ બાગ બગીચાની દેખરેખ રાખે છે અને અમે પાણી પીવાનું કામ ચાલુ રાખે છે। એટલે ગાંધીબાગમાં 3 બંદરો હતા એ પણ છે નહીં, અને ત્યાં આગળ કોઈ વિકસિત એવું કોઈ દેખાતું જ નહીં એમની અંદર, કે 2015માં આનંદીબેન વખત જે નવો બાગ બનાવ્યો એ જે બાગ બનાવ્યો હતો આનંદીબેન વખતે એ એક ડિઝાઇન જુદી હતી એની, અને બગીચાઓમાં આપ સૌ જાણીએ છીએ કે બગીચાઓમાં મારી કામદારી એક હોય અઘરા મોટા બગીચામાં અને જમવા બમવા જાય ત્યારે કેટલાક તત્વો એમાં ઘૂસી જાય છે અને નુકસાન કરી રહ્યા છે। આજે પણ એ મુશ્કેલીનો અને માથાનો દુખાવો સમાન છે, એટલે નગરપાલિકા ભવિષ્યમાં અંગે શું કરવું તે પણ આગામી સાંજ થવાની રીતે ચર્ચા કરી અને અમે નિર્ણય કરીશું। બંદરો વિશે, એટલે જે બંદરો તોડી નાખ્યા છે કોણ લઈ ગયું છે ને એવું કોઈ હજી સુધી એની કોઈ માહિતી મળી નથી, પણ એ બંદરો તૂટી ગયા હોય આ કામ કરવાની જે છે ચીફ ઓફિસરની ફરિયાદ કરવી જોઈએ અને ફરિયાદ કર્યા પછી એની કાર્યવાહી કરી જોઈએ, પોલીસમાં નોંધ પણ એમને કરાવવી જોઈએ, પણ એ જે તે ચીફ ઓફિસરે કરી નથી જ્યાંના વખતમાં થાય એ આ નગરપાલિકા વસ્તુમાં જ્યારે કોઈ ચોરાય કોઈ પ્રશ્ન બને ત્યારે એ જવાબદારી સીધી ચીફ ઓફિસરની હોય છે અને ચીફ ઓફિસરે ફરિયાદ નોંધાવી હોય। ત્યારે આ સમાચાર પ્રસારિત થતાં પાલિકાના સત્તાધીશો ગાંધીબાગની મુલાકાતે આવ્યા હતા અને ચીફ ઓફિસર દ્વારા ગાંધીબાગની મુલાકાત લઈ આ બાગમાં સર્જાયેલા ગંદકીના સામ્રાજ્યને દૂર કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા અને ચૂંટાયેલી પાંખ અને પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મળીને બધી જ જગ્યાએ ધ્યાન રાખશે તો આવો કોઈ પ્રશ્ન નહીં બનવાની ખાતરી પણ આપી હતી અને જેટલી જવાબદારી અધિકારીની હોય છે તેટલી જવાબદારી ચૂંટાયેલા પદાધિકારીઓની હોવાનું જણાવી પોતાની જવાબદારીમાંથી છટકબારી શોધી હતી અને બાગમાં પડેલી દારૂની બોટલોને લઈ પોલીસ તંત્રનું ધ્યાન દોરવા પણ જણાવ્યું હતું અને કિલાચંદ શોપિંગ સેન્ટરમાંથી બાયોમેડિકલ વેસ્ટ નાખવામાં આવતો હોવાનું સ્વીકારી આગામી સમયમાં તેઓની સામે પણ પગલાં ભરવા જણાવ્યું હતું અને વધુમાં ગાંધીજીના 3 બંદરોની પ્રતિમા પાલિકામાં જ સુરક્ષિત પડી હોવાનું જણાવી તેની ચોરી થઈ ન હોવાનું પણ જણાવ્યું હતું। આજે ગાંધીબાગની રૂબરૂ મુલાકાત લેતા બાગના ખૂણા ઉપર કચરો પડેલો દેખાય છે, પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે બગીચાની પાછળના ભાગે આવેલ કિલાચંદ શોપિંગ સેન્ટરના ડૉક્ટરો દ્વારા ત્યાં કચરો નાખવામાં આવી રહ્યો છે, એ સિવાય ત્યાં ચાની ગમે તે લારી કે ગમે તે જમવાની હોટલ કેવું હોય છે એના દ્વારા પણ કચરો નાખેલો હોય એવું જણાવ્યું છે, એની તાત્કાલિક અમે ટીમ મૂકીને સફાઈ કરાવી દઈશું। બીજું કે અહીંયા બાગમાં ગાંધીજીના 3 વાંદરાની જે હતી પ્રતિમાઓ, એ પ્રતિમાઓ નગરપાલિકામાં જ પડેલી છે, કોઈ ચોરાયેલ નથી, નગરપાલિકાની ઓફિસ ખાતે જે સેફ છે એટલે એમાં ફરિયાદ કરવાનો કે એવો કોઈ પ્રશ્ન રહેતો નથી। કુલ મળીને આખું જે નગરપાલિકાનું જે આખું વ્યવસ્થા તંત્ર છે કે જેમાં ચૂંટાયેલા સભ્યો અને નગરપાલિકાના અધિકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે, બધાએ સાથે મળી સામૂહિક રીતે આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું રહે છે, માત્ર કોઈ અધિકારીની જવાબદારી એવું નહીં, અમે તો જવાબદાર છીએ જ કોઈપણ બાબત માટે, પરંતુ સાથે સાથે
ચૂંટાયેલી જે બોડી છે કે વિવિધ કમિટીના ચેરમેન છે, બાગ બગીચા કમિટીના પણ ચેરમેન હોય છે, સંસ્થા શાખાના પણ ચેરમેન હોય છે, દરેક શાખાના ચેરમેન હોય છે, તો એ પણ સામાજિક રીતે એટલા જ જવાબદાર છે, કારણ કે એ પણ પ્રજાના સેવકો છે. કુલ મળીને જ્યારે બધા બંને પંખ સાથે મળી અને જ્યારે ધ્યાન રાખે, જ્યારે જવાબદારીપૂર્વક વર્તે, ત્યારે શહેરમાં એક દરેક ક્ષેત્રમાં એક સારું વાતાવરણ કે સારી સુવિધાઓ નિર્માણ કરી શકાય છે. એટલે અમે અમારી જવાબદારીમાંથી છટકવા માગતા નથી, પણ આખરે ચીફ ઓફિસરે પણ પ્રમુખશ્રીના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામગીરી કરવાની હોય છે એક્ટની જોગવાઈ મુજબ, તો ચીફ ઓફિસરની પણ અમુક મર્યાદા હોય છે. કુલ મળીને લોકોએ ચૂંટેલી બોડી એટલે પ્રજાના સેવકો અને નગરપાલિકાના અધિકારી કર્મચારીઓ બંને સાથે મળી અને કામ કરે તો ખૂબ સારું કામ થઈ શકતું હોય છે. આમાં કોઈની એકની જવાબદારી છે એનો કોઈ વિષય આવતો નથી, બધાની સામૂહિક જવાબદારી જેવું રહેતું હોય છે. આમાં સાહેબ, દારૂની જે બોટલો પડી હતી એના વિશે કોઈ કાર્યવાહી કરશો ખરી, આગળ કાનૂની કાર્યવાહી કોઈ? એકચ્યુઅલ તો દારૂનો વિષય છે પોલીસ તંત્રના અધિકાર ક્ષેત્રમાં આવે છે, તેમ છતાં અમે એમનું ધ્યાન દોરીશું કે ભાઈ અહીંયા આ રીતે દારૂની ખાલી બોટલો ને બધું હોય છે, તો આજુબાજુમાંથી ક્યાંક એ લોકો એમની રીતે તપાસની કાર્યવાહી કરશે. આપણા સાહેબ, જે ગ્રાન્ટો જે ફાળવાય છે બાગ બગીચાની, એની સાહેબ શું કાર્યવાહી હોય છે? આમાં સ્પેશિયલ બાગ બગીચા માટે એવું કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી, પણ નગરપાલિકાએ એમના 100 ભંડોળમાંથી 100 ભંડોળની સ્થિતિને ધ્યાનમાં રાખીને બાગ બગીચાઓને બધું નિભાવણી કરતા હોય છે. જનરલી નવા બગીચાઓ બનાવવા માટે સરકારમાંથી વિવિધ યોજના હેઠળ ગ્રાન્ટો મળતી હોય છે, પણ બગીચાની નિભાવણી માટેનું જે કંઈ તંત્ર છે એ નગરપાલિકાએ જ ગોઠવવું પડે છે. એના માટે ઇન્કમના જે કંઈ સોર્સ ઊભા કરવા પડે, એ સોર્સ ઊભા કરીને એ અન્ય રીતે નગરપાલિકાએ જ એના જે કંઈ છે સાર સંભાળની વ્યવસ્થા કરવી પડે છે. અને સાહેબ, સાફસફાઈ ક્યારથી ચાલુ થઈ જશે? બસ આવતીકાલથી જ છે એની સાફસફાઈ ચાલુ થઈ છે. આમ તો આજથી જ આપ જોઈ શકો છો માણસો, એ ચાલુ જ છે. હમણાં વધારાની બીજી ટીમ આવશે અને કુલ મળીને સાફસફાઈનો વિષય. આમ પીટીએન ન્યૂઝના માધ્યમ થકી નગરપાલિકા તંત્ર હરકતમાં આવી સ્વચ્છતાના આગ્રહી ગાંધીજીના નામ સાથે જોડાયેલા ગાંધીબાગની સ્વચ્છતા ત્વરિત હાથ ધરવામાં આવી હતી.